આગળના મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના મુસ્લિમ વિસ્તારમાં આશ્ચર્યજનક બેનર જોવા મળ્યા છે। ક્યા કરતી હે બહેન બેટિયા મોબાઈલ મે આવું લખેલું હતું। આ બેનરમાં મુસ્લિમ વિસ્તારમાં આશ્ચર્યજનક બેનર સામે આવ્યા છે। સુરતના ખ્વાજાનગર વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા છે। ક્યા કરતી હે બહેન બેટી મોબાઈલ મે ના બેનર લાગ્યા છે। બેનરમાં લવ ટ્રેપનું ટીકર પણ લગાવાયું છે। આ બેનરને લઈને લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। સુરતમાં મુસ્લિમ વિસ્તારમાં આશ્ચર્યજનક બેનર જોવા મળ્યા છે। ક્યા કરતી હે બહેન બેટિયા મોબાઈલ મે આવું લખેલું હતું આ બેનરની અંદર। સુરતના ખ્વાજાનગર વિસ્તારની અંદર આવા બેનર લગાવવામાં આવ્યા હતા, જેમાં લખ્યું છે કે ક્યા કરતી હે બહેન બેટિયા મોબાઈલ મે। આ બેનરને લઈને લોકોમાં કુતૂહલ પણ જોવા મળ્યું હતું અને બેનરમાં લવ ટ્રેપનું ટીકર લગાવાયું હતું। સુરતના મુસ્લિમ વિસ્તારમાં આશ્ચર્યજનક બેનર જોવા મળ્યા છે। ક્યા કરતી હે બહેન બેટિયા, વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે અમિત રૂપાપરા। જી અમિત, ખ્વાજાનગરની અંદર બેનર લગાવાયા છે, શું છે સમગ્ર વિગત? અહીં ચોક્કસથી વાત કરવામાં આવી છે। સુરતના ખ્વાજાનગર વિસ્તારમાં આજે સવારથી જ આ પ્રકારના જે બેનરો લાગ્યા છે, બેનરોમાં લખવામાં આવ્યું છે કે ક્યા કરતી હે બહેન બેટિયા મોબાઈલ મે, માં બાપ ભાઈ ખુદ જિમ્મેદાર હે, કદી ધ્યાન દિયા નહીં। આ પ્રકારના જે બેનરો લાગ્યા છે તેમાં સાઈડમાં એક લવ ટ્રેપ કરીને એક સિમ્બોલ પણ લગાવવામાં આવ્યો છે, અને જે યુવતીઓ મોટા ભાગે મોબાઈલમાં રચી પચી રહે છે તેવી યુવતીઓ માટે આ બેનરો લાગ્યા હોય તેવી સ્પષ્ટપણે દેખાય છે। કારણ કે એક તરફ મુસ્લિમ કપલનો ફોટો લગાવવામાં આવ્યો છે, વચ્ચે મોબાઈલ પર પ્રતિબંધનો સિમ્બોલ લગાવવામાં આવ્યો છે, અને એક યુવતી મોબાઈલમાં કઈ જોતી હોય તે પ્રકારનું દ્રશ્ય પણ લગાવવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે બેનરો લાગે છે તેને લઈને આ વિસ્તારમાં પણ આશ્ચર્ય ફેલાયું છે। જો કે આ બેનર કોને લગાવ્યા છે, શા માટે લગાવ્યા છે તે હજી જાણવા મળ્યું નથી। જી અમિત, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર।